અને સાહેબ હસવા માટે તો ઘણા વિષય છે સાસુ વહુના ઝઘડા લ્યો બારકસ બાળકોની વાતો લ્યો મિત્રોની વાતો લ્યો દારૂડિયાની વાતો લ્યો સંતા બનતાની વાતો લ્યો ઘણા વિષય છે એટલે આ વિષય તો છે પણ સૌથી કોઈ હીટ વિષય હોય ને તો એ પતિ પત્નીના ઝઘડાનો વિષય છે કહેવાય છે કે પતિ પત્નીની જોડી આકાશમાંથી એ જે જોડી હોય પતિ પત્નીની જે જોડલી હોય પતિ પત્નીના જે જોડા હોય એ સ્વર્ગમાં તૈયાર થાય છે અને સ્વર્ગમાંથી આકાશ માર્ગે નીચે ઉતરે છે પણ સ્વર્ગમાં તૈયાર થયેલા ઈ જોડા આકાશમાંથી ઉતરીને પૃથ્વી પર આવે પછી શું કામ એકબીજાની માથે જોડા મારવાનું શરૂ કરે છે ને એ રહસ્ય હજુ અકબંધ છે પણ આપણને એટલો અનુમાન આવ્યો હો મિત્રો કે અહીંયા સ્વર્ગમાં એ સખણા નહીં રહેતા હોય એટલે અહીંયાથી પછાડીને ફેંકા નીચે ફેંક્યા હશે ને કે પ્રણયની રાતમાં ઉત્કર્ષના ચમકાર લાગે છે પ્રણયની રાતમાં ઉત્કર્ષના ચમકાર લાગે છે મગર હદમાં રહે તો જ એ શણગાર લાગે છે વધુ પડતી ચમકની પણ મહત્તા કંઈ નથી હોતી અરે ગગન પણ ખેરવે છે જે સિતારા ભાર લાગે છે છોકરી જ્યારે ઘરમાં મોટી થતી હોય ને ત્યારે મા બાપ એને લાડ લડાવે ઘરની સિંહણ હોય સિંહણ છોકરીની ત્યારે એટલી જ ફિલસુફી હોય મિત્રો કે ફ્રેન્ડ્સ કો પ્લસ કરો ગમ કો ડિવાઈડ કરો ખુશીઓ કો મલ્ટીપ્લાય કરો ઓર લાઈફ કો એન્જોય કરો અને છોકરો છોકરો એ બિનદાસ્ત ફરતો હોય ત્યારે છોકરો જવાનીના આલમમાં કંઈક આવા જ ગીતો ગાતો હોય કે હે આપના દિલ તો આવારા કિસ્પે આયેગા કે આવારા હું ગરદીશ મે હું આસમાન કા તારા હું આવા છોકરાઓ ત્યારે છે ને જ્યારે છોકરો છોકરીને મળ્યો નથી હોતો ને છોકરો છોકરીને મળ્યો નથી હોતો ત્યારે એ સ્પાઈડરમેન હોય છે છોકરીને પ્રેમમાં પડે ને ત્યારે સુપરમેન હોય સગાઈ થાય એટલે જેન્ટલમેન હોય અને લગ્ન પછી બિચારો ડોબરમેન હોય પણ સાહેબ આ ડોબરમેન કૂતરા જેવી જિંદગી સુકામ થઈ જાય માણસ ડોબરમેન સુકામ થઈ જાય છે આ આજકાલના કેટલાક છોકરા છોકરીઓ આંધળું ક્યાં કરે છે મા બાપ ભાઈ બહેન સગા સંબંધી મિત્રો સ્નેહીઓ વડીલો કોઈને પૂછતા નથી બોલો ભાગી જાય લગ્ન કરી લઈએ અને પછી થાય શું તો બે જ દિવસમાં છૂટાછેડા થવાના કેસે નોંધાય છે પૂછતા જ નથી આ નેટના આ જેટ યુગમાં ભાઈ છોકરા છોકરીઓ છે ને એ લાઈને ઓનલાઈન મારે છે બોલો અને પછી થાય શું આ નેટ ચેટ અને આ આજના યુગની તમને એક નાનકડી વાત કહું સાહેબ કે કલ્યાણપુર જેવા નાનકડા ગામનો છોકરો ઠેઠ કલકત્તા રહેતી કોઈ છોકરી હારે નેટ પર ચેટ કરે અને ચેટ બપોરનો કરવા બેઠો હોય ને તો રાત સુધી કઈરે રાખે એની મમ્મીની ચિંતા થાય કે આ બપોરનો બેઠો છે લેસન કરે છે કાંઈક તૈયારી કરે છે ભણવાની પણ જમતો નથી એની મમ્મી કે બેટા દીકરા થોડુંક જમી લે ને તો પછી હું સુખે સુઈ જાઉં ત્યાં તો આ રઘુ ઊભો થયો મમ્મી મમ્મી તું એ ગજબ નહીં જો હું જમવામાં ટાઈમપાસ કરું તો પછી આ મારો પ્રોજેક્ટ પણ પૂરો કરશે તું કયા પ્રોજેક્ટ ને કેવા પ્રોજેક્ટ અમને ખબર છે વલીલો રાત્રે પોણા બે વાગે ફોન પર નેટ પર ચેટ કરવા બેસે અને ટોલી કલકત્તા હોય નેટ પર લખ્યો હાવ આર યુ એટલે ઓલીએ લખે આઈ એમ ફાઇન યુ એટલે ઓલો કીએ આઈ એમ ઓલ્સો ફાઇન હવે રાત્રે પોણા બે થી આવો હોય ઓલી વેખલીએ એ ગોદડું ઓઢી અંદર ફોન પર ચેટિંગ કરતી હોય આ લખે પાછો વોટ્સ યોર નેમ ઓલી જવાબ દે માય નેમ ઇઝ રમીલા યોર આ લખે માય નેમ ઇઝ રઘેશ રઘુ રઘુ ઉર્ફે રઘવાયો ઓલી લખે હાઉ આટલું તો માંડ માંડ ઇંગ્લિશમાં હાલે પાછો લખે ઓ એમ જી ઓ માય ગોડ એમ વોટ યોર નેમ ઓલી લખે માય નેમ ઇઝ રમીલા વોટ એ કો થી રમીલા અને રથી રગેશ

પણ અહીંયા આઠળો થઈને પડ્યો રહીએ પણ જાય અને કલકત્તામાં શું થાય એ અજાયણું ગામ અજાયણું શહેર લોકો શું થાય અહીંયા જઈને એ નકલી માલ હોય મેડ ઇન આવા કિસ્સામાં સાહેબ મોસ્ટ પ્રોબેબલી શું થતું હોય છે કે સોમવારે સામા મળ્યા મંગળવારે માયા લાગી બુધવારે બોલ્યા ચાલ્યા ગુરુવારે ગમી ગયા શુક્રવારે સોગંધ લીધા શનિવારે શંકા પડી અને રવિવારે કીએ છૂટા છેડા બોલો ભાઈ રામ તું તારે ગામ ને હું મારે ગામ અને ભાઈ સાહેબ આજના આ છોકરાઓને છૂટા છેડા થયા પછી કોઈ અફસોસ નથી હો બિલકુલ અફસોસ નથી અરે ગીત ગાતા હોય બોલો

એટલે દાંપત્ય જીવનમાં છે ને દોસ્તો જે નાની નાની વાતો હોય ને એ નાની નાની વાતોને આ મોટું સ્વરૂપ ન દેવાય થોડી ઘણી કળવાશ હોય ને એ કળવાશ ગળી જવાની હોય કળવાશને ગળી જવાય વાગોળાઈ નહીં હો અને જે કળવાશને ગળી જાય ને એ ગળે મળી જાય અને જે કળવાશને વાગોળે ને એ વિખૂટા પડી જાય

નબળી સમજીને મને દાબી દીધી છે થાય છે કે આ બધાનું હું ખૂન કરી નાખું હવે દુકાળમાં અધિક માસ હોય ને એમ એ બચાડી બાઈને હડકાયો કુતરું કહ્યું એ તો ધુઆપુઆ થઈને પેનને કાગળ લઈ અને પલંગ પર લખવા બેઠી હો ત્યાં તો એના સાસુમાં એને લાકડીના ટેકે ડગવું મગવું ધીમે ધીમે આવ્યા હોય લે અલે વાવ એ વાવ સાંભળું કે બેટા તને આ હળકાયું કોઈ તરવું કહેલો છે હા હળકાયું કૂતરું કહેલું છે વાવ બેટા એ હળકાયું કૂતરું કેવું હતું બેટા તમારા જેવું વેવલી થામા વેવલી થામા હવે તું આ શું કૂતરું કહેલું તો આ તું આ

તે લાકડીના ટેકે ટેકે જે સાસુ આવી ને એ ઠેકડા મારતી ભાગીઓ હૈળ હૈળ કરતી જઈને જાય દીધે તે ભાઈનો પતિ અહીંયા ઊભો તો ખાર ખાઈ ગયો કે અલી ભાઈ અલી તું તું મારી બાને આવા ઠેકડા મરાવસ તો તું આમ કરીશ ને તો મારો ક્રોધ ભભૂકી ઉઠશે મારી અંદરનો જાનવર જાગી જશે પત્ની કીએ ભલે જાગી જાય હું ઈ ભૂંડ થી નથી બીતી તું એક નાનકડા આમ ઠેકડો અને તું ભૂંડી થી નથી બીતી હા ઉંદેડા થી બીવું છું આ ભૂંડ થી નથી બીતી જા પતિ તો રોજ જેવો થઈ ગયો બિચારો કે યાર ગજબ છે ને આ દુનિયા બીવે બિલાડી કૂતરાથી બીવે કૂતરો માણસથી બીવે માણસ બાયડીથી બીવે અને બાયડી પાછી ઉંદરથી બીવે હવે તમે જ આ છે કે નહીં સાહેબ જિંદગીમાં નાના મોટા ઝઘડા તો ચાલતા રહીએ કૂતરા બિલાડા જેવી જિંદગી કરતા સંપીને રહેવામાં શું વાંધો હોય છે ને એ જ નથી સમજાતું એક ભાઈનો મગજ ગયો એક પતિએ એના પત્નીને કીધું કે યાર તું કોઈ માણસ છો આખો બોલ 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 કરતી એ હાવ તું છે ને કુતરી જેવી થઈ ગઈ છો ને હોલીનું મગજ ગયો કુતરી એમ તે મારી વાહે આમ પૂછડી પટપટાવતું આવે છે કોણ હે હું કઈ આમ બુછડી પટપટાવી નથી આવતો હો હા તો આંગણામાં એમના ચાર બાળકો રમતા હતા પત્ની કહે કે તો આ ચાર આપણા છોકરા શું ઉપરથી ટપકા છે એટલે હું કૂતરી તો તમે હૈતવાર કૂતરા એટલે છોકરા રમતા હતા ને એમાંથી એક છોકરો ઊભો થયો હો આ પપ્પા આ તમે માલી મમ્મીને કૂતલી કીઓ છો માલી મમ્મી તમને કૂતલો કીએ છે તો અમે ચાલે તો ગલુલિયા જ કીએ ને તો એની મા કીએ હા બે હોય ને એને બાળકો કહેવાય આ ચાર હોય એને ગલુડિયા જ કહેવાય અને આઠ નવ હોય ને એને તો ભૂંડળા કહેવાય આખાર કહી ગયો ઈશારો તારો તારો ઈશારો હું છું અમે પાંચ બેન કીએ એટલે પત્ની ના તમારા બાપાના વખતમાં મનોરંજનના બીજા સાધન નહોતા ને અને તમારા બાપાને અમે બીજું કઈ કામ હતું જ નહીં એમ કેમ હિનુ કામ નોતો આ નવ નવ છોકરા કરવા કરતા બીજું મોટું ક્યું કામ હોય આજના જમાનાના માણાને તો એક છોકરું એને થતું આ આઈવીએફ અને સરોગસીથી બાળકો પેદા કરે છે એ જૂના જમાનાના માણસો છે ને એ દેવું કરીને ઘી પીતા અને કાટલું ખાતા પછી એ ઘી પી કાટલા ખાય અને ખાલી ખાટલાને હાથ અડાડતા ને તો એને ઘરવાળીને સારા દિવસો જવા પડતા ખાલી ખાટલાને આઈડે સારા દિવસો ન જાય એ તપાસનો વિષય થઈ જાય કજીયાળી કજીયાળી કહેવાય છે ને મિત્રો ખેતરવાળીને ખોરળા ને હોય પ્રભુજીની મેર પણ એ કજિયાળી જેની ઘરવાળી એનું જીવતર ખારું છે ખેતરવાળીને ખોરળા ને હોય પ્રભુજીની મેર પણ કજીયાળી જેની ઘરવાળી એનું જીવતર ખારું છે પણ સાહેબ બહુ સાચી વાત કહું બધી પત્ની કજીયાળી નથી હોતી હો એક હાથે તાળી વગડે જ નહીં ઘણા પતિ એ અપલખણા હોય છે કેવાય છે કે પતિ થાય પતિ જાય કંઈ છીએ ને આપણે કે જે પતિ થાય એ પતિ જાય પણ દોસ્ત એવું નથી ભાઈ એવું નથી મિત્રો એવું નથી કે જે પતિ થાય એ પતિ જ જાય જેની પત્ની સતી જેવી હોય સરસ મજાની હોય ઘર સાચવતી હોય બાળકો બે મોટા કરતી હોય એનો પતિ શેનો પતિ જાય સતીનો પતિ પતિ ન જાય પણ કેવો પતિ પતિ જાય ને એ હું તમને કહું કેવો પતિ પતિ જાય જુઓ જે અત્યાચારી પતિ હોય ને એ પતિ જાય ભ્રષ્ટાચારી પતિ પતી જાય લોભાચારી પતિ પતી જાય દુરાચારી પતિ પતી જાય વ્યાભિચારી પતિ પતી જાય અશિષ્ટાચારી પતિ પતી જાય પાપાચારી પતિ પતી જાય અરે રોગની લાચારી હોય ને એ પતિ પતી જાય અરે દારૂડિયો પતિ પતી જાય જુગારીઓ પતિ પતી જાય પત્ની પર સુરો પતિ પતી જાય અને જે સંસાર ત્યાગીને વૈરાગી થઈ જાય ને એ પતિ પતી જાય બાકી સતીનો પતિ પતી ન જાય એ તો બચી જાય સતીનો પતિ પતિ ન જાય એ તો બચી જાય અને કેવી રીતે બચી જાય સતીનો પતિ કેવી રીતે બચી જાય કે એ પતિને તો પાક રતી થાય એ જતી થાય એ યતી થાય એ જતી થાય એ યતિ થાય એની ઉન્નતિ થાય એની પ્રગતિ થાય એ લખપતિ થાય એ કરોડપતિ થાય ઈ છત્રપતિ થાય ઈ જગપતિ થાય ઈ હસ્તી થાય અને છેલ્લે એની દુર્ગતિ નહીં પણ સદગતિ થાય સતીનો પતિ પતિ ન જાય પણ ઈ તો પતિ ન જાય ઈ પતિ બચી જાય દોસ્તો અને આ વાત છે ને આજે અગત્યની વાત કરીને મિત્રો ઈ પટ્ટાવાળાથી લઈ અને પ્રધાન સુધી થી લઈને મેનેજર સુધી મજૂરથી લઈને માલિક સુધી અને અમે કલાકારોથી લઈને તમે પ્રેક્ષકો સુધી બધાને એક સરખી લાગુ પડે હો એક સરખી લાગુ પડે એટલે સતીનો પતિ પતિ ન જાય બચી જાય બાકી સાહેબ દાંપત્ય જીવન હોય ને તો મીઠા ઝઘડા તો થાય મીઠા ઝઘડા વગરનું દાંપત્ય જીવન નકામું મીઠા ઝગડા પછી મીઠું મીઠું મિલને હોય છે મીઠા ઝઘડા તો થવા જ હોય એટલે જ શાયર કીએ છે કે નાવ જીવનની ભલે મજધાર છે નાવ જીવનની ભલે મજધાર છે ડર નથી નાવિક સ્વયં કિરતાર છે ઝઘડા તો થાય ભલે થાય એની પરવા નથી અરે મીઠા ઝગડા તો જીવન તણો શણગાર છે બાકી સાહેબ પરિસ્થિતિ સર્વોપરી હોય છે પરિસ્થિતિનો સ્વીકાર માત્ર જ્યારે એક રસ્તો હોય ને ત્યારે એ પરિસ્થિતિને તમારે સ્વીકારવી જ પડે અને સમય પર એ પરિસ્થિતિને મૂકી દો તો સમય ધીરે 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 એ કપરી પરિસ્થિતિને કાબૂમાં લઈએ એટલે પરિસ્થિતિ સર્વોપરી હોય છે એને સ્વીકારવી એનો સામનો કરવો દ્રઢતાથી એનો સામનો કરવો એ જ એકમાત્ર રસ્તો હોય છે બાકી પરિસ્થિતિથી ડરી જાય પાછી પાની કરીએ પારોઠના પગલાં ભરીએ તો પરિસ્થિતિ આપણા પર હાવી થઈ જાય એવું નહીં કરવાનું હસવાનું હસાવવાનું હસતા હસતા રસ્તા કાઢવાના એટલે જ અમૃત ઘાયલ કહે છે મિત્રો હસવું સદાય હસવું દુઃખમાં અચૂક હસવું હસવું સદાય હસવું દુઃખમાં અચૂક હસવું દીવાનગી તણું આ ડાપણ મને ગમે છે કારણ નહીં જ આપું કારણ મને ગમે છે કારણ નહીં જ આપું કારણ મને ગમે છે અને જો આ પરિસ્થિતિને વશ થઈ જાઓ પરિસ્થિતિને કાબૂમાં ન લઈ શકો ને એના વિશે જ વિચારા કરો તો વિચારવાયું થઈ જાય અરે હાઈ બીપી થઈ જાય લો બીપી થઈ જાય હાઈપર ટેન્શન થઈ જાય ડાયાબિટીસ થઈ જાય અને વિચારવાયુ જેવા મહારોગ આપણને ઘેરી લઈએ એવું ન થાય એટલા માટે પરિસ્થિતિનો રસ્તો કાઢવો જોઈએ સાહેબ ઘણીવાર અમે આવી રીતે કાર્યક્રમમાં હસવા હસાવવાની વાતો કરતા હોય છે કે હસવું બસ સદાય હસવું અને દુઃખમાં તો ખાસ હસવું આ ઘણીવાર પાસા ઉલટા પડે બોલો એક ભાઈ મને કે કલાકાર મિત્ર તમે બહુ રહેવા દેજો મને લે આ લે લા ભાઈ થયું શું પણ આ તમે નેતા ના ને કે ગમે એ પરિસ્થિતિમાં હસવું હસી નાખવું હા હા પણ પરિસ્થિતિ ગમે તે હોય ભાઈ હસવું તો પડે ને અને હસીને તમે એનો હવે બહુ હવે ફિલ્મ શું ફી રહેવા દેજો તમે હું હેરાન થઈ ગયો આ તમારી વાત સાંભળીને શું હેરાન થઈ ગયા તમે શું હેરાન થઈ ગયો એટલે આ જોતા નથી મારા મોઢા ઉપર પટા પીને મેં કીધું પણ વાત કરો તો ખબર પડે ને મિત્ર એમ કેમ ખબર પડે આ તમે કીધું તું ને કે મેં તે પરિસ્થિતિમાં હસી લેવું તો હું છે ને હમણાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન રોડ ઉપરથી નીકળો તો એક પોલીસવાળા ભાઈ હવે ગરમીમાં સાઈડ દેતા હતા દીએ બિચારો એની ફરજ છે પણ એને કાંઈ સુવિધા ક્યાં હોય છે બસાળો ત્રણતામાં ઊભો ઊભો એને સાઈડ દીએ તે હાવ મડદાલ જેવો થઈ ગયો તો હાથ આમ ઊંચો કરે આ બાજુથી આમ કરે આમાં આમાં તે મને તમારી વાત યાદ આવી કે હસી નાખવું એટલે હું તો હસો જોરથી

તો ઈ ચ્યુગમ સીધી એના મોઢામાંથી મારા મોઢામાં અપ હવે ઈ ચ્યુગમ મારે ગળી જવી ઠૂકી નાખવી કે સાવી જવી હું નક્કી કરું ને એ પેલા તો એણે એનું સેન્ડલ કાઢી ને મારા માથા પર ગા કર્યો

તે હું એણે વીટું હતું તો મને આ જોઈને એને હું જોશ ચડ્યો કે જોર જોરથી આમ કસરત કરવા માંડ્યો તે જોરમાં ને જોરમાં એનું ઓલું લાલ કપડું સૂટી ગયું પઠ નીચે તે માના પેટમાંથી બાળક આવતરે ને એવી અવસ્થામાં એ આવી ગયો હું એને જો ઈ મને જો બને આવ્યો હસુ હું તો હઈસો એની કમાન સકતી એને છે ને મને આમ બોસી માથે જઈલો હો અને આમ હસમસાયો અને નીચે જમીન પર પટકી દીધો અને પછી છે ને એણે મારા હંધાય કપડાં કાઢી નાખ્યા બોલો હવે એ કુદરતી અવસ્થામાં અને હું એ કુદરતી અવસ્થામાં કે મને એક પાટું મારી આમ આમ ઊંધો પાડી દીધો બોલો એક પાટું માર્યું ને તો હું તો ઊંધો તે બે તો આંખો મીસી અને માતાજીને પ્રાર્થના કરી હો કે હે માં એ તો મારે લાજ રાખશે એને બીજું તો કાઈ ન કર્યું પણ એ મારા કપડા લઈને બાકી ગયો બોલો

કુતરાએ મને જોયું કુતરાને તો હાવ નવીન લાગ્યું કે આ માણસ છે કે વાંદરો ઈ ભસી ના સઈકુ બોલો એને હાવ નવું લાગ્યું તો આમ છે ને પછી કઈક મોઢું આમ કર્યું અણા અને પછી ભાઈ ગો ભાઈ ગો ભાઈ ગોઠ ગામ બહાર નીકળી ગયો તે કેળનું મેં અને અને પછી એ દિગંબર અવસ્થા ઢાંકી અને આદિ માનવની જેમ હું ઘરે પોઈશો એટલે કલાકાર મિત્ર હસનભાઈ તમે મહેરબાની કરીને છે ને આ હસવા હસાવાની વાતો રહેવા દેજો હો બધું લાગુ ન પડે એ ઉછળવા માંડે અને પત્ની બિચારી છે ને આ પ્રશ્નનો સામનો કરતી હોય છે એને લાગે કે આ મારો જણ બીજીને જ જોતો હોય છે પત્નીઓની જોજો ઘણી આ ફરિયાદ હોય છે કે આ અમારા કાગડાની નજર બીજાની પૂરી પર જ હોય છે પતિએ પતિ કે ના ના એમ કાંઈ હું કાંઈ બીજાની પૂરી હું જોતો નથી હો હું તો સપનામાં તને વહન કરતો હોઉં છું પત્ની કહે એમ તે સપનામાં તમે મને વહલ કરો છો કહો તમારી માના હમ એમાં માના હમ હું વડે સપનામાં તું આવી હતી એમ સાચું કયો સપનામાં કોણ ડાકણ આવી હતી કીધું તો ખરું તું આવીને સાચું સપનામાં છે પત્ની કે કોણ દીપિકા આપણી કામવાળી દીપિકા એ પાદુ શું પાદુ કોણ પાદુ છે મસૂર કી ડાલ તમારા સપનામાં દીપિકા પાદુ કોણ આવી હતી હું એમ કહું છું તમને કે સપનામાં દીપિકા એકલી આવી હશે હા એકલી હતી પણ જનુ આ તને કેમ ખબર પડી કે દીપિકા મારા સપનામાં એકલી આવી હતી એકલી જ આવે ને એનો વર રણવીરસિંહ મારા સપનામાં આવ્યો હતો પત્ની રેવા દયો તમારું મોઢું એવું નથી અને દીપિકા પાદુકોણ દીપિકા પાદુકોણ કાંઈ નવરી નથી કે તમારા સપનામાં આવે પતિ કે એવું નથી હો હા સપનામાં તો દીપિકા પાદુકોણ કે કેટરીના કેફ ગમે આવે અને એમાં રણવીરસિંહ સલમાન ખાન કે સરકાર કોઈને વાંધો ન હોય પત્ની કહે કે ભાઈ રણવીરસિંહ અને સલમાન ખાન તો સમજ્યા પણ વચમાં સરકાર ક્યાં આવી પતિ કેમ સરકાર મનોરંજન ટેક્સ નથી લેતી પણ હા આપણે સપનામાં ગમે તેની સાથે ગમે તેવું મનોરંજન કરીએ ને એના પર સરકાર જીએસટી નથી લેતી પણ જાનું જે દિવસે સપના પકડવાનું મશીન શોધાઈ ગયું ને એ દિવસે સરકાર સપના પર જીએસટી લેશે

આ ભાઈના સપનામાં કેટરીના કેફ આવી હતી લાઓ જી એસ સો રૂપિયા બીજા દિવસે વરી એના માથા પર મશીન મૂકવામાં આવશે લાઇટ ટુ લબક જબક લબક જબક જાથાશે અને મશીન બોલશે આજે રાત્રે તો આ ભાઈના સપનામાં આલિયા ભટ્ટ આવી હતી લાઓ જી એસ દોઢસો રૂપિયા અને કીએ જુઓ આ જીએસટી છે ને એટલે જ અઘરું પડે છે સમજાતું નથી કે કેટરીના કે કેફના સો રૂપિયા કેટરીના કેફના સો રૂપિયા અને આલિયા ભટ્ટના દોઢસો રૂપિયા કેમ પતિ કીએ કે કેટરીના કેફ કરતા આલિયા ભટ્ટ ઉંમરમાં નાની છે ને એટલે લેડીસમાં ઉંમર પ્રમાણે જીએસટી વસૂલવામાં આવશે હા પત્ની કીએ પણ આમ તો રોજ રોજ સપના આવે ને રોજ રોજ જીએસટી ભરવા તો મોંઘા પડી જાય પતિ કે ના ના એમ તો સન્ની લિયોની મલ્લિકા શેરાવત રાખી સાવંત ટેક્સ ફ્રી પત્ની હસી પડ્યો કે હારું હારું આ તમે સપનામાં હું ગુલ ખીલવો છો અને કેવા લખણ ઝડકાવો છો ને એ અમને જાણવા તો મળશે અને એમ કરીને પત્ની હસવા માંડ્યો ઈ જોય ને પતિ એટલું બોલ્યો કે પીપળ પાન ખરંતા હસતી કુપડિયા મુજવીતી તુજવીતશે ધીરી બાપોડિયા

બહેનના સપનામાં શાહરૂખ ખાન આવ્યો તો લાવો જીએસટી ના સો રૂપિયા બીજા દિવસે પાછું મશીન લેડીઝના માથે મૂકવામાં આવશે મશીન પાછું લબક જબક લબક જબક અને બોલશે આજે રાત્રે તો બહેનશ્રીના સપનામાં સલમાન ખાન પધાર્યા હતા લાવો જીએસટીના દોડસો રૂપિયા પત્ની કીએ પણ આ શાહરૂખ ખાન ને સલમાન ખાન તો ઉમર માં સરખા છે તો શાહરૂખ ના સો અને સલમાન ના દોઢસો કેમ પતિ કીએ સલમાન નું બોડી છે ને પુરુષોમાં બોડી પ્રમાણે જીએસટી વસૂલવામાં આવશે પત્ની કે હારું પણ જુઓ પુરુષો માટે તમે ટેક્સ ફ્રી આઈટમ રાખી લેડીઝ માટે નહીં લેડીઝ માટે માટે ટેક્સ ફ્રી આઈટમ છે જોની લિવર ને રાજપાલ યાદવ પણ સાહેબ તમે વિચાર તો કરો કલ્પના કરો મારી કલ્પના છે કલ્પના પ્રમાણે તમે વિચાર તો કરો કે જો આવું મશીન શોધાઈ જશે જો સપના પકડવાનું મશીન શોધાઈ જશે તો શું થશે અરે પતિ અને પત્નીઓએ વિશેષ પ્રાર્થનાનું આયોજન કરીને સુવાનું રાખવું પડશે પતિ જ્યારે સુવાની તૈયારી કરશે ત્યારે ધૂપ દીપ અગરબત્તી કરી અને પલંગ પર આંખ બંધ કરી અને પ્રાર્થના કરશે કે હે ભગવાન હે ઈશ્વર મારા સપનામાં અમારી પાડોસણ રમીલાને તો મોકલતો જ નહીં નકર મારી બાયડી મને જીવવાની દે ને રમીલાને મરવાની દે બીજી પ્રાર્થના પતિની કંઈક આવી હશે મિત્રો સાહેબ પતિ પ્રાર્થના કરશે કે હે ઈશ્વર હે પ્રભુ હે માલિક મારો માથા માથાભારે માણસ છે ઇસ્ટી સીટર છે કમરે બંદૂક લઈને જ ફરતો હોય છે એટલે મહેરબાની કરીને મારી સાડીને તો મારા સપનામાં મોકલતો જ નહીં અરે સાધુ મને ભણા કે અને ત્રીજી પ્રાર્થના પતિને કંઈક આવી પણ હોઈ શકે કે હે પરમ કૃપાળુ પરમાત્મા હમણાં હમણાં મારા સાસુએ વાળ કાળા કરવાનું શરૂ કર્યું છે મોઢા પર મેકઅપના થથેળા ચોપડે છે ને લિપસ્ટિકે ઘસે છે ઈશ્વર ખે મારા સાસુ મારા સપનામાં આવી જાય તો મારો સસરો આત્મહત્યા કરી લેશે અને પતિની કંઈક આવી પ્રાર્થના હશે અને જે ખાતા પિતા ઘરના પતિઓ છે એમને લગભગ બધાને આ પ્રાર્થના કરવી પડશે મિત્રો પ્રાર્થના એવી હશે જનરલ કે પતિ કહેશે કે હે પરમ કૃપાળુ પરમાત્મા હે અખિલ બ્રહ્માંડના સર્જનહાર કામવાળીને તો તું મારા સપનામાં મોકલતો જ નહીં ઘરમાંથી મારી મને કાઢી મૂકશે એને નહીં જે શોધાઈ જાય એટલે માત્ર પુરુષ પક્ષે જ આવી પ્રાર્થના થશે એવું નથી હો મિત્રો પ્રાર્થના તો પત્નીઓએ પણ કરવી પડશે ને તો પત્નીઓની પ્રાર્થના કેવી હશે દાખલા તરીકે તમને કહું કે પત્ની સૂતા પહેલા કરશે પ્રભુ તું આ સલમાન ખાનના લગ્ન કરાવી દે બીજે ને ત્રીજે દિવસે સપનામાં આવીને બેઠો હોય છે ને પાછો ગીત ગાય છે તેરે મસ્ત મસ્ત દો ને દિલ કલે બે સારો ગાય બીજા થારે જે પાસો બે સાર દિવસે આવે અને ઈ સલમાન ખાન સુલતાન એણે જે કુસ્તી વખતે કપડાં પહેરાતા ને કપડાં પહેરીને આવે છે બોલો શરમ ભગવાન એને દેજે મારો પતિ કેમ પહોંચશે આવા સપના પકડાઈ જાય તો સંસાર વિખાઈ જાય પત્ની ની બીજી પ્રાર્થના કંઈક આવી હશે દોસ્તો સાહેબ પત્ની પ્રાર્થના કરશે કે હે ઈશ્વર હે પ્રભુ હે માતાજી મેં દૂધ ના પીવાની બાધા રાખી છે પ્રભુ માતાજી મારી એ બાધાની લાજ રાખજે અમારો ઊંસો પળસંદ દૂધવાળો મારા સપનામાં ના આવે નકર એની ઘરવાળી ડાંગથી મારી ટાંગ તોડી નાખશે અને છેલ્લે ઘણી બધી પત્નીઓએ આ ફરિયાદ અને આવું સપનું ના આવે એના માટે કુદરત પાસે આજીજી કરવી પડશે પ્રાર્થના શું હશે જનરલ કે હે ઈશ્વર હે પરમ કૃપાળુ પરમાત્મા હું સપનામાં દર બીજા દિવસે ટૂંપો દઈને મારી સાસુને મારી નાખું છું સપનાથી મારી સાસુ મારું નખો જ કાઢી નાખશે એટલે મિત્રો જો આ સપના પકડવાનું મશીન શોધાઈ ગયું તો જોવા જેવી થશે આ બધું તો થશે પતિ પત્ની વચ્ચે આવી વિશેષ પ્રાર્થનાઓ તો થશે પણ આડોશ પાડોશમાં ઝઘડાએ વધી જશે પાડોશી મગનભાઈ એની છોકરી જવાન છોકરીને મારતો મારતો લઈ આવશે કે લી તને બીજા કોઈના સપના ના આવ્યા કે મનિયા ના જોશ હાલ મનિયાના ઘરે આવ્યો છગનભાઈ છગનભાઈ ક્યાં છે તમારો મનિયો

ઈ બોલાવતી હશે અને આ તમારી દીકરી મારા સપનામાં આવતી નથી મને તો ઈ નથી ગમતી મારા સપનામાં તો આપણા શેરીવાળા ભાસ્કરભાઈ ભાવિષ્ય આવે છે અને મને ભોજન કરાવે છે હવે આવા બોબળાઓના સપના છોકરીઓ જોવે છે તલવાર ઉઠે જાય આવું મશીન શોધાઈ જાય મિત્રો કલ્પના કરો શું થાય સપના પકડવાનું મશીન શોધાયું અને પછી તો લગ્નો આ મશીનની જે મતગણતરી થાય ને એ પ્રમાણે આ મશીન કહેશે કે કોણે કેટલા સપના જોયા મશીન નક્કી કરશે કે કોણે કોની સાથે લગ્ન કરવા મશીન કહેશે કે આ છોકરાએ આ છોકરી સાથે અને આ છોકરીએ આ છોકરા સાથે સપનામાં આટલી વખત લેવડ દેવડ કરી છે આ છોકરાના સપનામાં આ છોકરી દોઢ લાખ વખત આવી છે અને આ છોકરાના સપનામાં દોઢ લાખ વખત આવ્યા પછી આ છોકરીના સપનામાં છોકરો એક લાખ વખત આવ્યો છે એટલે મેક્સિમમ મત આ બેયને મળે છે અને એ બેના લગ્ન કરી શકો છો નક્કી થઈ જશે લગ્નના ફેરા ફરાતા હોય અને ત્રીજો ચોથો ફેરો હોય ચોરીનો અને ત્યાં તો પાછળથી મનિયા જેવો કોક આવ્યો દોડતો લલલ્ લગ્ન રોકો આ વડીલો આવી જાય બધાય કે શું થયું કેમ ભાઈ આ બરાબર છે આ મશીન ગણતરીથી આ લોકોના લગ્ન નક્કી થયા છે શું લગ્ન રોકો લગ્ન ફોક કરો એટલે પણ અમારે શું કામ લગ્ન ફોક કરવા જોઈએ કાંઈ કારણ એ મશીન સાથે ચેડા થયા છે એટલે અહીંયા માથાકૂટ થશે અને મિત્રો લગન તો નક્કી થતાં થાશે પણ છૂટાછેડાના કેસમાં એ આ સપના પકડવાના મશીનને પુરાવા તરીકે કોર્ટમાં રાખવામાં આવશે અને પછી તો મિત્રો આ મશીનની જે કમાલ થશે રોજ નવા નવા સમાચાર સપનામાં છાપામાં પણ સાંભળવા મળશે વાંચવા મળશે મશીને કોને પૈકડા કેવા સપના પૈકડા એના સમાચાર તમને છાપામાં રેગ્યુલર વાંચવા મળશે કેવા સમાચાર હશે દાખલા તરીકે સમાચાર કંઈક આવા હશે કે હોસ્પિટલના ડોક્ટરે હોસ્પિટલની તમામ જવાન નર્સને તમામ જવાન નર્સને પોતાના સપનામાં બોલાવી અને અડપલા કર્યા ડોક્ટર સસ્પેન્ડ આવી જ કોઈ હોસ્પિટલના વોર્ડ બોયે પોતાની પાઇલ્સનું ઓપરેશન ગમતી બ્યુટીફુલ લેડી ડોક્ટર પાસે કરાવ્યો લેડી ડોક્ટર ગુસ્સે થઈ બોયલી હરામખોર નાલાયક ગંદા ગંધારા આવા ગંધારા કામ મારી પાસે કરાવશ હા તું અને ક્યારેક ક્યારેક તો સાહેબ સમાચાર પત્રમાં ન્યૂઝપેપરમાં હેડલાઇન આવશે હો હા સમાચાર પત્રમાં હેડલાઇન આવશે ફલાણા મિનિસ્ટરના સપનામાં રાધે આ સમાચાર સુધી તો મિત્રો ઠીક છે સમાચાર પત્રોમાં સમાચાર સંભળાશે વંચાશે પણ સાહેબ આ જે ખોટા તાંત્રિક છે તંત્ર મંત્ર કરે છે મેલી વિદ્યા કરે છે દાણા નાખે છે અને હજારો લાખો રૂપિયા પડાવે છે એવા ખોટા તાંત્રિકો સાચા માણસોની વાત નથી આમાં પણ ખોટા તાંત્રિક જે બની બેઠા છે ને એની કેવી હાલત થશે એનો એક નમૂનો આ સપના પકડવાના મશીનથી આવા ખોટા તાંત્રિકોની શું હાલત થશે તાંત્રિક આમ બરાબર બધું માણસો બેઠા હશે આ દાણા પડ્યા હશે એ ખોપડી પડી હશે અને ધૂળતો હશે ટૂટો માટો પાંગડો એ જે ઘર સપોત ન હોય એ દીવા કેરી જોત મે એ ધવક લઈ અંધેરા હોય જે કાલી કલકત્તે વાલી તેરા વચન ન જાય ખાલી એ જે ના હસતા હોય એને બનાવી દેમ મમાલી ઓલા બિચારા દાણો નાખવા બેઠા હોય ને દાણો નખાવા આવ્યા હોય ને એ આજીજી કરે એ બાપજી એ બાપજી છે ને અમારી સોળી છે ને એ ધૂણતી હોય છે એના પીનમાં કોઈ ઘૂસી ગયું છે આ તાંત્રિક બાબા આનું જોઈ દ્યો ને ખબર છે મને ખબર છે આ મને મને દેવી માં સપને આવીને કઈ ગયા છે આ સોડી ની પીન માં ડાકળ છે સ્વયં દેવી માં સપને આવ્યા હતા દેવી માં આદેશ કર્યો છે સપને આવીને કે 35000 રૂપિયા વાળી વિધિ કરાવો બકરા ની બલિ સળાવી પડશે બોલો મંજૂર છે 35000 રૂપિયા વાળી વિધિ હા બાપજી હા એ પાંત્રીસ હજાર રૂપિયા દઈ દેસુ વિધિ કરો ને મને સપને આવે છે ત્યાં તો કોક તાંત્રિક ના માથા પર ઓલું સપના પકડવાનું મશીન લાઇટો થશે લબક જબક લબક જબક વાવ 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 ને મશીન બોલશે આ તાંત્રિક ખોટું બોલે છે તાંત્રિકના સપનામાં

ત્યાં મશીન બોલશે કે શ્રીદેવી જીવતી હતી ત્યારે આ તાંત્રિકે એને સપનામાં બોલાવીને ખૂબ હેરાન કરી છે પજવી છે શ્રીદેવી કરગરતી કે બાપજી મુજે સપને મેં બોલા મત પરેશાન કરો તો આ તાંત્રિક માનતો નહીં દાણા નાખતો કુકડાની બલી ચડાવતો અને શ્રીદેવીને એન કેન પ્રકારે બોલાવી અને સપનામાં ભજવતો જીવ તે જીવ શ્રીદેવીને આણે બહુ હેરાન કરી છે એટલે હવે શ્રીદેવી મરીને આ તાંત્રિકનો વારો કાઢે છે તે હે બાપ છે એ તાંત્રિક બાબા આ શ્રીદેવી સપનામાં આવીને તમને શું કરે છે શ્રીદેવી સપનામાં આવીને આવીને નાગીન થાય છે નાગીન ડાન્સ કરે છે લેતી આવે છે અમરીશપુરી મારા મોઢામાં બીન ઘાલી દે છે મને બીન વગાડવાનું કહે છે અને શ્રીદેવી શ્રીદેવી ગાણા ગાય છે હું નાખું છું દાણા અને શ્રીદેવી ગાય છે ગાણા મને બીન વગાડવાનું કહે છે હું બીન વગાડું છું दुश्मन दुश्मन तू मेरा मैं ना गिन तू तो पेड़ा ई ई ऊटिल दिस होबो ઈ ઈ ઈ મને દંસ મારે છે મારે છે અને હું જ્યાં સુધી સુધી મરી જાઉં ત્યાં મને મારે છે મને હજાર હજાર વિશેની વેદના થાય છે એ મને 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 ઉજાગરાથી બસાવો મને હું હોવા નથી દેતી આ શ્રીદેવી એ મને બસાવો ભાઈ સાહેબ એ હું

પણ છ એક મહિના પછી આ તાંત્રિકે પાછા એના લખણ ઝળકાવ્યા અને શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરને આને સપને બોલાવવાનું શરૂ કર્યું એટલે શ્રીદેવી પાછી ભડકી અને હવે રોજ આને સપનામાં આવી આવીને દંશ મારે છે એટલે જાહ્નવી કપૂરને આને બંધ કરી ત્યારે એને છે હવે મુક્તિ મળશે મિત્રો જ્યારે આ સપના પકડવાનું મશીન શોધાઈ જશે તો આવી આવી પરિસ્થિતિ ઊભી થશે કદાચ આ તો મારી કલ્પના છે મેં કલ્પનામાં લાવ્યું કે ભાઈ આમ થાય મશીન શોધાય સપના પકડાય તો કેવી પરિસ્થિતિ થશે ને આમ પણ જોજો તમે જે કોઈ કલ્પના કરે એની કલ્પના ક્યારેક સાચી પડતી હોય છે કોઈ તો કલ્પના કરી હશે ને કે આ ટ્રેન ચાલે અને એટલે જ એન્જિન શોધાયું કોઈ કોઈકે કલ્પના કરી હશે કે સ્ટીમર શોધાય તો સ્ટીમર શોધાણી અને પાણી પર તરી કોઈ કે વિચાર કર્યો કે પ્લેન ઉડે અને એ કલ્પના સાકાર થઈ પ્લેન ઉડે છે એવી રીતે આ મારી કલ્પના છે મેં વિચાર્યું કે જો સપના પકડવાનું મશીન શોધાય તો દાંપત્ય જીવન પર શું અસર થાય કદાચ આ મારી કલ્પના સાચી પણ પડે દિવસો સુધી વિચાર્યું મેં કાગળ પર લખ્યું અને પછી તમારી સમક્ષ આ રજૂ કર્યું તો મારી કલ્પના કદાચ સાચી પડે પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ હે મારા માલિક હે પરમ કૃપાળુ પરમેશ્વર અખિલ બ્રહ્માંડના સર્જનહાર આ દુનિયા ચાલે છે એમ ચાલવા દેજે પ્રભુ તને માણસ વેચી આવે છે જો આવું મશીન સપના પકડવાનું મશીન શોધાઈ જશે તો માણસ તને પણ આ મશીન માથા પર પહેરાવશે અને પ્રભુ એ તારા સપના એ પકડાઈ જશે માટે તેરી બી ચૂપ મેરી બી ચૂપ પણ સાહેબ જે લોકો સારા છે જે લોકો સાત્વિક છે જે લોકો શુદ્ધ છે જે લોકો ઈમાનદાર છે જે લોકો અંદરથી પણ સારા છે બહારથી પણ સારા છે જેવા અંદર છે તેવા જ બહાર છે અને બહારથી દેખાય છે એવા જ અંદર છે એ લોકોને ચિંતા કરવાની જરૂર નથી એને તો સારા જ સપના આવશે એને ક્યાં નબળા સપના આવવાના છે એને ક્યાં ખરાબ સપના આવવાના છે એ તો સારા સપના જોશે અને મશીન કહેશે કે આ સારા સપના જુએ છે પણ જે ખરાબ સપના જુએ છે હા જે ગંદા સપના જુએ છે હા એને પણ ચિંતા કરવાની જરૂર નથી પૂછો કેમ કેમ કે આ મશીન

જલારામ બાપાને પગે લાગવા ચાલતા ચાલતા ગયા હતા બે બે હજારની બે દાબી મશીન બોલશે વાવ 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 બધું એમને એમ થશે પણ બોલશે ખોટું મશીન બે બે હજારની બે દાબી એટલે બોલશે કે આ હસનભાઈ ગઈ રાત્રે આખી રાત ઈવાદત કરતા હતા નમાઝ પઢતા હતા દરેક વાતનો તોડ હોય છે એટલે મુંજાવાની જરૂર નથી પણ સાહેબ જેમ કે કભી એ તડપ રહે નિયાઝ મેં જો સર્બ સજદા કવિ હુઆ તો સે આને લગી સદા તેરા દિલ તો હૈ ના તુજે ક્યાં મિલેગા નમાઝ મે છો ઈ દેખાવ તમે અંદર મેલ છે કપટ છે પોક માટે રાગ છે દ્વેષ છે ઈર્ષ્યા છે તો તમને નમાઝમાં તમને પ્રાર્થનામાં શું મળવાનું છે હે એટલે જે છો તન ઉજલા મન મેલા બગલા કપટી અંગ કહેવાય છે ને કે તન ઉજલા મન મેલા બગલા કપટી અંગ અરે અરેસે તો કૌવા ભલા તન મન દોનો એક રંગ કાગા જબ તુમ ખાઈયો ચુન ચુન ખાઈયો માંસ મેો મોહે પિયા મિલન કિયા એટલે દોસ્ત મારા મિત્રો સાહેબાનો તમે જેવા અંદરથી છો એવા બહારથી રહો અને બહારથી રહ્યો એવા અંદરથી રહ્યો પછી કોઈ ચિંતા કરવાની જગતમાં જરૂર નથી તમારે જેવા છો એવા દેખાઓ મિત્રો બસ છેલ્લી એક વાત કે जब तू आया जग में जग हसे तुम रोय ऐसी करनी कर चलो तुम हसो जग रोय के चलती है लहरा के पवन के सांस सभी की चलती रहे लोगों ने त्याग दिए जीवन के प्रीत दिलों में पलती रहे दिल वो दिल वो है जो औरों को अपनी धड़कन देता है मधुबन खुशबू देता है सागर सावन देता है जीना उसका जीना है जो औरों को जीवन देता है जय हिंद जय जै भारत जय जय गरवी गुजरात वाद। वाद।